नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो यूट्यूब चैनल लिव फॉर एज्युकेशन पर। आज आप बात करवाना छे हाल में जे गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा प्रश्न बैंक 2 ऑगस्ट 2023 धोरण 10 गुजराती पेपर अने कुल गुणा माटे तमारा 25 रहेश। तो विद्यार्थी मित्रों, जो तमे चैनल पर नवा होय, चैनल ने फर्स्ट टाइम विजिट करो छो, तो चैनल ने लाइक शेयर एंड सब्सक्राइब कर दो तथा नोटिफिकेशन बेल आइकन ने प्रेस कर दो, कि जेथी करीने आवा वीडियो पेपर अने पेपर रिलेटेड अपडेट पहला मळी रहे। तो चलो जोईए हवे सेक्शन ए। तो सेक्शन ए मां छे कि नवलिका, एकांकी निबंध अने हास्य निबंध। सो सेक्शन ए मां जोईए आगळ साहित्य स्वरूप अने कृतिओनो योग्य जोड़का जोड़ो। पहेलुं छे नवलिका, तो आमांथी कई नवलिका छे, तो के रेसनो घोड़ो ए नवलिका छे। एकांकी, तो के भूली गया पछी। निबंध स्वरूप में कोण छे, तो के आगळ जोईए। अने हास्य निबंध, तो के छत्री जे हास्य निबंध छे। ओके, तो वायरल इन्फेक्शन छे जे शुं छे, निबंध छे। ओके, तो अहींया नीचे तमने जो जवाब आपेला छे कि 1 માં 4, 2 માં 1, 3 માં 5, 4 માં 2 અને 5 માં 3। ओके, आ आंसर छे। હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ, મનીષા સુંદરીમાંથી શક્તિ બની ગઈ તો કે ખરું? ઓકે, અહીંયા આન્સર છે સલોનીના નાના ભાઈનું નામ આનંદ છે, તો કે ખરું? સુખી લોકો જે સ્થળે સાધના કરે છે તેને બેઠાડુંપણું કહેવામાં આવે છે। અતિશય ચિંતા પેટના અલ્સરને આપે ખો અને આપે એમ બને। પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું? તો કે પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ આખા રાજ્યમાં ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો। ઓકે, તો ક્વેશ્ચન નંબર હવે 7 જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે લેખિતમાં આખું સોલ્યુશન કરાવીશ। તો ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરી દો, કે જેથી કરીને આવો વિડીયો અને એની અપડેટ બધી પહેલાં જ તમને મળી રહે। ઓકે, તો છત્રીએ દુકાનદારે છત્રી પાઠના લેખકને કઈ સલાહ આપી? તો કે ભાઈ, તેમની પાસે ટકી રહે તેવા ઉપાય શોધી કાઢવાની સલાહ આપી। ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંતો કોણ હતા? તો કે સ્વામી વિવેકાનંદ। ઓકે, હવે આગળ જોઈએ, લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસ્ત બનતા અટકી જશે? તો કે ઘરમાં મા બહેન ભાભી પિતા મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળે તો માણસ વ્યસ્ત બનતો અટકી જાય છે। નરેન આબુમાં ક્યાં પદે નોકરી કરતો? તો કે નરેન આબુમાં વન અધિકારીના પદે નોકરી કરતો હતો। હવે આગળ ક્વેશ્ચન નંબર 2 જે મોટા છે, જેના 2 માર્ક્સના ક્વેશ્ચન છે। ઓકે, તો મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી, વિધુરનું જીવન જીવવું પડશે। ઓકે, હવે ક્વેશ્ચન નંબર 2, લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદા ગણાવે છે? તો કે કીડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓ ઉભરાય એ સમાજની મર્યાદા છે। અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધુ એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે। રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે? તો કે છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચો થાય તેમ હતો, સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ યોગ્ય ના હોય, સ્વાભાવિક છે। તો એના કરતાં શું કરવું, પૈસા એટલા પૈસા જો એ ટ્રાવેલિંગમાં નાખશે તો એટલા પૈસાની છત્રી આવી જશે। રવિન્દ્રનાથ ટાગોરની વાર્તાનું તાત્પર્ય જણાવો, તો કે રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ ફરમાવે છે, આખી ધરતીને ચામડાથી મઢી દેવાનું કામ અશક્ય છે। તો આવી સમજ અને સૂઝબૂઝથી જેથી કુંવરને ધરતી પર આટલા કાંટા ન વાગે, આ વાર્તાનું તાત્પર્ય એ છે કે જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી પોતાની જાતને સુધારવી। ઓકે, હવે ક્વેશ્ચન આગળ 5 નંબર। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આખી પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરાવીશ। તો જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો તથા નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો, કે જેથી કરીને આવા વિડીયો પહેલાં તમને મળી રહે। ચલો, આરોગ્યની જાળવણી માટે લેખકના વિચારો તમારા શબ્દમાં લખો. ઓકે,
તો આ છે ક્વેશ્ચન્સ, મુદ્દાસર છે બધા. ઓકે, આ હતો તમારો ગદ્ય વિભાગ. હવે પદ્ય વિભાગ જોઈએ. તો વૈષ્ણવજન જે નરસિંહ મહેતાએ લખ્યું છે, શિલ્પવંત સાધુને, તો આ ગંગા સતીએ, દીકરી જે અશોક ચાવડાએ, હું એવો ગુજરાતી એ લખ્યું છે વિનોદ જોશી, અને માધવને ડીઠો છે ક્યાંય જે કાવ્ય હરીન્દ્ર દવેએ લખેલું છે. ઓકે, હવે એક બે વાક્યના ક્વેશ્ચન આન્સર જોઈએ. અહીંયા છે વિકલ્પો સાથે આવશે. ઓકે, તો નીચે આન્સર સાથે તમને કમ્પ્લીટ સોલ્યુશન કરાવે છે. હવે એક વાક્યમાં ઉત્તર આપો, જે બધા એક વાક્યના ઉત્તર છે. આ મુદ્દાસર ક્વેશ્ચન આન્સર્સ. ઓકે, તો આવી રીતે બધા સોલ્યુશન્સ મારી ચેનલ પર મળી રહેશે. તો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, અને બાજુમાં આપેલા બે લાઇકને પણ પ્રેસ કરી દો. ઓકે, તો આ છે તમારો સ્વાધ્યાયમાં વ્યાકરણ વિભાગ. ઓકે, જેમાં વિરોધાર્થી, સમાનાર્થી, ક્વેશ્ચન અને રૂઢિપ્રયોગ છે, શબ્દ સમૂહ છે, વાક્ય કહેવત છે, જે બધી તમને અહીંયા કમ્પ્લીટ કરેલું છે. અલંકાર છે, અને અહીંયા તમારે અલંકાર ઓળખવાના છે. હવે સેક્શન ડી, જેમાં લોંગ ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે. આ ત્રણ છે તો ત્રણમાંથી કોઈ એક પૂછાશે. ઓકે, હવે જોઈએ ગરવી ગુજરાત. આ છે તમારો નિબંધ, અને બીજું છે મારા શૈશવના સ્મરણો. આ છે શૈશવના સ્મરણો. ઓકે, તો અહીંયા કમ્પ્લીટ તમારું સોલ્યુશન્સ ધોરણ 10ના ગુજરાતી પેપર સોલ્યુશન વિશે આપણે કમ્પ્લીટ સોલ્યુશન જોયું છે. આવી રીતે જો બીજા કોઈ સોલ્યુશન જોઈએ તો મારી ચેનલ પર બન્યા રહો, તથા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે. અને હા, નીચે કમેન્ટ સેક્શનમાં બીજું ક્વેશ્ચન્સ હોય તો મને ડાઉટ સોલ્વ ત્યાં કરી શકો છો.